દેશ પર કોઈ પણ આપત્તિ આવી પડે તેવા સમયે સૈન્યના જવાનો હંમેશા ખડે પગે દેશની સેવા બજાવતા હોય છે. સરહદ પર રહેલા દેશના સૈનિકો દુર્ગમ પરિસ્થિતિમાં પણ પીછેહટ કરતા નથી ત્યારે આ સૈનિકોની રક્ષા માટે પોરબંદરમાં મહેર શક્તિ સેનાની બહેનોએ જાતે રાખડીઓ બનાવી છે જે તેમને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. હવે રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બહેનો દ્વારા રક્ષાબંધન માટેની તૈયારીઓ સાથે ખરીદી પણ શરૂ થઈ ગઈ છે. માં ભૂમિની રક્ષા કાજે ખડે પગે સતત કાર્યશીલ રહી દુશ્મનોથી ભારત દેશને સુરક્ષિત રાખવા દેશના જવાનો સતત પહેરો બજાવે છે. આવા દેશના લાડકવાયાઓના લાંબા આયુષ્યની પ્રાર્થના સાથે પોરબંદરની બહેનોએ જાતે રાખડી તૈયાર કરી છે. મહેર શક્તિ સેનાની બહેનોએ આ જહેમત ઉઠાવી છે. મહેર શક્તિ સેનાના ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરાએ જણાવ્યું હતું કે મહેર સેનાની બહેનોએ જવાનો માટે રાખડી બનાવી છે. તે માત્ર સૂતરનો તાર નથી, પરંતુ દેશના જવાનો માટે આદરભાવ અને ગર્વ તેમજ તેઓ ચિરંજીવી રહે તેવી પ્રાર્થના સાથે આ રાખડીઓ બનાવવામાં આવી છે. આ રાખડીઓ વાઘા બોર્ડર, કાશ્મીર બોર્ડરના મેજર અને જવાનોને તેમજ કોવિડ મિલિટરી હોસ્પિટલ જામનગરના સ્ટાફના જવાનોને મોકલવામાં આવશે, જેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બહેનોએ દેશના જવાનો માટે શુભેચ્છા સંદેશ સાથે કવરમાં રાખડીઓ પેક કરી છે. જય હિન્દ મિત્રો, આજરોજ શ્રી મહેર શક્તિ સેના મહિલા મંડળના બહેનો દ્વારા જે આપણા બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરતા જવાનોને રાખડીઓ મોકલવામાં આવી રહી છે. આ રાખડીઓની અંદર અમે ત્રણ જગ્યાએ મોકલશું. એક જમ્મુ કાશ્મીર સાંભા બોર્ડર ઉપર કર્નલ સંદીપ સાંગવાન સાહેબ અને તમામ જવાનોને, બીજી અમે વાઘા બોર્ડર ઉપર મોકલશું સુબેદાર મેજર રાઠોડ સાહેબ અને તમામ જવાનોને, અને ત્રીજું કોરોના કાળની અંદર ખૂબ સેવા કરી એ બદલ મિલિટરી હોસ્પિટલ જામનગરમાં મોકલશું રાઠોડ સાહેબને. અને આ રાખડીઓ અમારી તમામ મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને બહેનોએ એમની અંદર ભાઈઓને શુભેચ્છા સંદેશ સાથે આ રાખડીઓ મોકલશે. આ આયોજન અમે પાછલા 4 વર્ષથી કરીએ છીએ અને આ આયોજન હંમેશા સતત આવનાર સમયમાં પણ ચાલુ રહેશે, જેથી કરીને બોર્ડર ઉપર સેવા બજાવતા આપણા ભાઈઓને એને વિશ્વાસ, ભરોસો અને એની સુરક્ષાની જે પ્રાર્થના છે એ પ્રાર્થના કોઈ કરે છે એવો વિશ્વાસ રહીએ. અને આ આયોજનની અંદર સમસ્ત મહેર શક્તિ સેના અમારા સમસ્ત આગેવાનો અને બધાએ મળી અને આમાં સહકાર આપ્યો છે, અને આપ લોક મીડિયાના માધ્યમથી જવાનોને આ સંદેશો પહોંચાડવા બદલ શ્રી મહેર શક્તિ સેના આપ સર્વેનો પણ આભાર માને છે અને સમસ્ત બહેનોનો પણ આભાર માનીએ છીએ કે આવી રીતે ભાઈઓની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. નમસ્કાર. આજે હર્ષની લાગણી અનુભવીએ છીએ કે ફોજીભાઈઓ માટે અમે બહેનો હાથેથી રાખડી બનાવી અને એમની રક્ષા માટે બોર્ડર પર મોકલીએ છીએ. આ અમારા સતત 4th વર્ષનો પ્રોગ્રામ છે અને આગળ પણ ચાલુ રહેશે. પરંતુ મારે તો એટલું કહેવાનું થાય કે જે ભાઈઓ પોતાનો પરિવાર, પોતાની જવાબદારીઓ, મા બાપને છોડી અને બોર્ડર ઉપર જઈ આપણી સુરક્ષા માટે જે રાત દિવસ સતત પહેરેદાર બનીને ઊભા છે, એમની મહેનત, એમનો ત્યાગ અને એમની જે દેશભક્તિની નિષ્ઠા છે એને લઈને આજે પૂરો દેશ સુરક્ષિત છે. જે આપણી સુરક્ષાની કામના લઈ એમની જિંદગીને જોખમમાં મૂકી બધા જ સુખનો ત્યાગ કરી અને આપણી રક્ષા માટે જો સતત પ્રયત્નશીલ હોય તો આજે દેશની પ્રત્યક્ષ બહેનોની પણ એક ફરજ બને છે કે એમની રક્ષા માટે પરમાત્માને પ્રાર્થના પણ કરીએ અને એમની રક્ષા માટે માત્ર સૂતરના તાર નથી, અમારી લાગણીઓ, અમારી ભાવનાઓ અને એમના પરિવાર માટે સન્માનના જે અંદરના ઉર્મીઓના ઉભડકાઓ છે એ મોતીઓ સાથે ગોતી અને અમારા દેશના અનમોલ મોતીઓ, અનમોલ રત્નો જેને અમે ફોજી કહીએ છીએ એવા ભાઈઓની સુરક્ષા માટે સ્ટેમ્પ ભર્યા સંદેશા સાથે મોકલાવીએ છીએ અને આપ મીડિયા અમને સહયોગ કરી અને અમારા વિચારોને, અમારા કામને, અમારી દિશાઓને સમાજ સુધી પહોંચાડો છો તે તબક્કે આપનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ સાથે જય હિન્દ. ઉલ્લેખનીય છે કે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી એટલે કે છેલ્લા 4 વર્ષથી રક્ષાબંધન પહેલા મહેર શક્તિ સેનાની બહેનો દ્વારા જાતે જ રાખડીઓ તૈયાર કરી અને
દેશના જવાનોને મોકલવામાં આવે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.